રીંછે શું કીધું? એક ગામમાં બે મિત્રો રહેતા હતા, ગોપાલ અને મોહન. મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચતુર. બંને જણા સાથે ભણતા અને ખૂબ સારા મિત્રો હતા. એક વખત રજાના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને તો જંગલમાં જવાનું બહુ ડર લાગતો હતો. મોહન કહે, ગોપાલ, મને તો બીક લાગે છે. જંગલમાં તો જંગલી જાનવર પણ હશે અને આપણને ખાઈ જશે તો? ગોપાલ કહે, તું તો સાવ ડરપોક છે મોહન. તારી સાથે હું છું ને, તારે ડરવાની કોઈ જરૂર નથી. પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા માટે કોઈ હથિયાર પણ નથી, એનું શું? ગોપાલ કહે, હથિયારની શું જરૂર છે? આપણે બંને મોટો અવાજ કરીશું અને કોઈ બી જાનવર આવશે તો એને ભગાડી દઈશું. બંને મિત્રો આમ વાતો કરતા કરતા થોડું ચાલ્યા, ત્યાં અચાનક જ ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલ તો ખૂબ જ ડરી ગયો અને રીંછને જોતા જ પોતાના મિત્રની ચિંતા કર્યા વગર પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યો. ગોપાલ દોડીને પાસેના ઝાડ ઉપર ચડી ગયો. મોહન રીંછને આવતું જોઈને ડરીને બૂમ પાડી, ગોપાલ, મને પણ બચાવો. પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીઓમાં ચડીને પાંદડાની ઘટાઓમાં સંતાઈ ગયો. મોહનને ઝાડ પર ચડતા આવડતું ન હતું. તેને થયું, હવે શું કરવું? પણ ત્યાં તો એને એક યુક્તિ સૂજી આવી. મોહન પોતાનો શ્વાસ રોકીને જમીન ઉપર મરેલાની જેમ સૂઈ ગયો. ન હાલે ન ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. મોહન તો ખૂબ જ ડરી ગયો હતો, પણ તોય એ ન હાલે ન ચાલે અને એકદમ મરેલાની જેમ પડ્યો રહ્યો. રીંછ ફરી ફરીને એના શરીરને સૂંઘવા લાગ્યો. રીંછને થયું, આ તો મરેલો છે, એટલે તે ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. ગોપાલ ઉપરથી આ બધું જોઈ રહ્યો હતો, પણ એની કંઈ ખબર ના પડી કે આ રીંછ કરતો શું હતો. રીંછના ગયા પછી ગોપાલ ઝડપથી ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને મોહનને પૂછવા લાગ્યો, અલ્યા મોહન, આ રીંછ કરતું શું હતું? એણે તારા કાનમાં શું કહ્યું? મોહન કહે, રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં જે સાથ છોડીને જાય તેવા મિત્રનો કદી વિશ્વાસ ન કરવો. મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું તો શરમથી નીચું થઈ ગયું.